ઉપલેટામાં યુવક યુવતીને સરા જાહેર અજાણ્યા શખ્સોએ છરીથી રેસી નાખ્યા, પ્રેમ પ્રકરણની આશંકા. ઉપલેટામાં આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ ડબલ મર્ડરની ઘટના બની છે. યુવક યુવતીને સર જાહેર અજાણ્યા શખ્સોએ રેસી નાખતા ચકચાર મચી ગઈ છે. હાલ તો પ્રેમ પ્રકરણની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હુમલાખોર કોણ એ દિશામાં પોલીસની તપાસ. પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટાની જીગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહેડા ઉંમર વર્ષ 32 અને અરણી ગામની હિના સોમજીભાઈ સિગરખિયા ઉંમર વર્ષ 30 અજાણ્યા શખ્સોએ શરીરના આડેધડ ઘા મારી સર જાહેર પતાવી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. યુવક અને યુવતીનો મૃતદેહ ઘટનાસ્થળે પડ્યો જોવા મળ્યો હતો. હુમલાખોર કોણ તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા લોકોમાં જોવા મળી છે, પરંતુ પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત જાણવા મળશે. કલ્પેશ ભાસા, ZSTV, ઉપલેટા. આજરોજ ઉપલેટા ગાંધી ચોક ખાતે સવારના 11 વાગ્યાના સુમારે 2 ખૂનનો બનાવ બનેલો છે. જે કામની હકીકત એવી છે કે આ કામે મરણ થનાર રીનાબેન સોમજીભાઈ સિંગરખિયા તથા અનિલ મનસુખભાઈ મહેડા બંનેના 6 મહિના પહેલાં લગ્ન થયેલા હતા. જે બંને આજુબાજુના ગામના છે અને આ બંનેના લગ્ન થયા તેમાં રીનાબેનના પિતાજી તથા તેમના ભાઈ સોમાજીભાઈ તથા સુનિલભાઈ સિંગરખિયાનાઓને આ લગ્ન પસંદ ન હોય, જેથી તેઓ વચ્ચે છેલ્લા 6 માસથી નાના મોટો ઝઘડો બોલાચાલી ચાલતા હતા. દરમિયાન આજ રોજ રીનાબેનને હાથમાં દુખાવાનો ફરિયાદ થતાં રીનાબેનના પતિ અનિલભાઈ તેઓને ઉપલેટા ખાતે ટ્રીટમેન્ટ માટે લાવતા આ કામના આરોપી સુનિલભાઈ સોમજીભાઈ સિંગરખિયા તથા સોમજીભાઈ સિંગરખિયાનાઓ જોઈ જતા તેઓએ છરી તથા પાઇપ વડે હુમલો કરી આ કામે બંને એનું સ્થળ ઉપર મરણ નિપજાવેલ છે. જે કામે ફરિયાદીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુમાં છે. બંને આરોપી ઉપર વોચ ચાલુ છે. ટૂંક સમય પકડી આગળની કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. કેટલા લોકો હતા અને કઈ જગ્યા ઉપર ઘટના બની? બે આરોપી બોલી ગયો, ગાંધી ચોક બોલી ગયો.